હેપી ન્યૂ યર ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા કિચનમાં. આજે એકદમ યુનિક એવા ફુદીનાના ભજીયા બનાવું છું. સ્વાદમાં એકદમ ટેસ્ટી લાગે છે અને બનાવવામાં પણ ઇઝી છે, તો ચાલો એને બનાવવાની શરૂઆત કરીએ. તો એક 20 રૂપિયાનો ફુદીનાનો બંચ લીધો છે. ભજીયા બનાવવા માટે ફ્રેશ લાવેલા ફુદીનાનો જ યુઝ કરવાનો, એનાથી ભજીયા એકદમ જ સરસ બને છે. એમાંથી હાફ ફુદીનાના બંચનો જ યુઝ કરીશું. ફુદીનાના પાનને એની દાળીથી છૂટા કરી લેવાના, અને જે એકદમ સોફ્ટ દાળી હોય તો એનો પણ યુઝ કરી લેવાનો, અને બને તો થોડા નાના પાનવાળો ફુદીનો લેવાનો. એ એકદમ તાજો હોય છે એટલે એકદમ સરસ ટેસ્ટ આવે છે. તો આ રીતે મિન્ટ લીવ્સને સાફ કરી દીધા છે. તો હવે ફુદીનાને પાણીથી સાફ કરી લેવાનો, એટલે મિન્ટ લીવ્સ એકદમ જ ક્લીન થઈ જાય. તો હવે એમાં રૂટીન મસાલા કરી લઈએ. તો એમાં સ્વાદ મુજબ મીઠું, લીલા મરચાંની પેસ્ટ એડ કરવાની, પિંચ હળદર, શેકેલા જીરાનો પાવડર અને મરી પાવડર એમ મળને મળીને 1 ચમચી એડ કરવાનું, 1 કપ જુવારનો લોટ અને ચણાનો લોટ એટલે કે બેસન 1 કપથી થોડો ઓછો એડ કરવાનો. એમ પણ બેસન ઓપ્શનલ છે એટલે ફક્ત જુવારનો લોટ એડ કરીને પણ તમે આ ભજીયા બનાવી શકો. મસળીને લોટ મિક્સ કરી દેવાનો અને થોડું થોડું પાણી એડ કરતા જવાનું અને મિક્સ કરી લેવાનું. જો પાણી થોડું વધારે પડી જાય તો જુવારનો કે ચણાનો લોટ એડ કરીને લોટને સરખો કરી દેવાનો. લગભગ 1/3 કપથી ઓછું પાણીનો યુઝ થાય છે. આ મેથડથી તમે પાલકના ભજીયા પણ રેડી કરી શકો. અને 1 ચમચી ગરમ તેલ એડ કરવાનું. આ રીતે ફુદીનાના ભજીયા માટે લોટ રેડી થઈ ગયો છે. ડો રેડી નથી કરવાનો, પણ અનઇવન ભજીયા મૂકી શકાય એવું મિશ્રણ રેડી કરવાનું છે. અને સાથે તેલ પણ ગરમ થઈ ગયું છે એટલે અનઇવન ભજીયા મૂકી દેવાના. પહેલાં ફાસ્ટ ફ્લેમ પર ભજીયા મૂકવાના અને પછી ગેસની ફ્લેમ મીડિયમ રાખીને ભજીયા રેડી કરી લેવાના. જુવારના લોટનો યુઝ કર્યો છે અને પાણીનો એકદમ ઓછો યુઝ કર્યો છે, એટલે ભજીયાને થોડીવાર એમ જ થવા દેવાના અને પછી જ ભજીયાને ઉલટ પલટ કરવાના. ભજીયા એકદમ કુરકુરા બને છે અને એકદમ જ રિફ્રેશિંગ બને છે. તો તમે જોઈ શકો છો કે ભજીયા એકદમ સરસ રીતે રેડી થઈ ગયા છે. તો હવે એને બહાર કાઢી લેવાના. સાથે સ્મેલ પણ એટલી સરસ આવે છે કે મોંમાં પાણી આવી જાય. અવાજ પરથી જ તમને ખ્યાલ આવી ગયો હશે કે ભજીયા કેટલા કુરકુરા બન્યા છે. તો એને ગ્રીન ચટણી, ટોમેટો કેચઅપ, મેયોનીઝ કે સેઝવાન સોસ સાથે આ ભજીયા એકદમ જ સરસ લાગે છે. તો કડકડતી ઠંડીમાં આ ભજીયા જરૂરથી બનાવજો અને મને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ પણ કરજો. તો આવી જ અવનવી રેસીપી સાથે હું ફરીથી આવીશ. ત્યાં સુધી બાય બાય.